તો યાર કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો? રામ રામ બધાને. આશા કરું છું કે મજામાં જ હશો અને મજામાં જ રહેશો. તો યાર સ્વાગત છે ફરીથી તમારું ફ્રી ફાયર ટાઈમના આપણે એક ફરી નવા વિડીયોની અંદર. તો યાર આજના વિડીયોમાં તમને જણાવવાનું કે જોઈએ 23 તારીખે તમને 26 કેરેક્ટરમાંથી કોઈ પણ એક કેરેક્ટર ફ્રીમાં લઈ શકશો, બરાબર? તો યસ, એમાંથી જણાવવાનું છું કે તમારી માટે સૌથી બેસ્ટ કેરેક્ટર કયો છે અને કયો કેરેક્ટર તમારે લેવો જોઈએ, બરાબર? તો યસ, વિડીયો પહેલેથી છેલ્લે સુધી જરૂર જોજો, તમને બધી માહિતી મળી જશે. અને જે લોકો ચેનલ પર પહેલી વાર આવ્યો એને એક વિનંતી છે કે ભાઈ ચેનલનું જે સબસ્ક્રાઇબનું બટન છે રાતા કલરનું, એ સબસ્ક્રાઇબ કરી લેજો. અને બાજુમાં જે ઘંટી આવે છે એને ટચ કરીને ઓલ ઓપ્શન સિલેક્ટ કરી લેજો, જેથી તમે મારો ફ્રી ફાયરનો નવો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. તો યાર ઇન્ટ્રો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, બરાબર? યસ, તમારા ભાઈ ઇન્ટ્રો બનાવ્યો છે તો યસ. તો ચાલો વિડીયો મેન ટોપિકની વાત કરીએ. તો યાર જેવી તમે એક વિડીયો અપલોડ કર્યો હતો કે તમને બધા ફ્રીમાં કેરેક્ટર મેળવાના છે, તો યાર એની અંદર ઘણા લોકોને કોમેન્ટ આવતા રહે ભાઈ મારી માટે કયો બેસ્ટ કેરેક્ટર છે, હું જોટા લઉં કે વોલ્ફરા લઉં કે જોસેફ લઉં કે કયો લો ભાઈ. તો યાર બધાને રિપ્લાય કરવું શક્ય નથી, એટલે યાર એકને વળી રિપ્લાય કરું તો આગળ આગળ ક્વેશ્ચન પૂછ્યા રાખે ભાઈ હું ઓલો લઉં તો ભાઈ ઓલો લઉં. તો એટલે મેં વિચાર્યું ચાલો એક નવો અલગથી વિડીયો બનાવી નાખું, બરાબર, જેથી તમને ખબર પડી જાય કે તમારે કયો કેરેક્ટર લેવો જોઈએ, બરાબર? તો યસ, તમને આ વિડીયોમાં બધું લાઈન્સ જણાવી દીધી, બરાબર? તો સૌથી પહેલાં તમને કહું તો કયા કેરેક્ટર તમે લઈ તમારી માટે કયો કેરેક્ટર બેસ્ટ છે ને એ જોવાનું છે, બરાબર? તમારા માટે એવું કંઈ નહીં ભાઈ ઓલો કેરેક્ટર, ઓલો ભાઈ ઓલો કેરેક્ટર લે તો આપણે પણ એ કેરેક્ટર લઈ લે, બરાબર? તો યસ, તમારી માટે કયો બેસ્ટ કેરેક્ટર છે ને એ હું તમને જણાવી, બરાબર? તો સૌથી પહેલાં વાત કરીએ તો વોલ્ફરાની, તો વોલ્ફરા તમારી પાસે બધા ફ્રીમાં હશે જ, બરાબર? તો વોલ્ફરા લેવાની જરૂર નથી, બરાબર? એટલે કે એ ખાલી ખોટો લેવાની, બરાબર? પછી વાત કરીએ કે જોટાની, જોટો જો તમે MP40 વાપરતા હોય તો જ જોટા લેજો, બરાબર? બાકી નકર MP40નો કોઈ મતલબ નથી. ઘણા લોકો એવા છે જે M10 વાપરે છે અથવા જે નવી જે મઢા 87 છે એ ગણવા પ્રેશર, બરાબર? તો એની માટે જોટા કેરેક્ટર છે એ હાવ નકામો, બરાબર? તો જો તમે શોર્ટગન વાપરતા હો તો તમારે જોટા કેરેક્ટર લેવાની કંઈ જરૂર નથી, બરાબર? તો જોટા કેરેક્ટર લેતા નહીં. અને જો MP40 વાપરતા હો તો જોટા કેરેક્ટર તમારી માટે બેસ્ટ છે, કેમકે એનાથી તમે જ્યારે MP40 અથવા જે SMG ગનથી કિલ કરશો તો તમને સીધું જે HP મળી જશે, બરાબર? તો આ થઈ ગઈ જોટા કેરેક્ટરની વાત. તો એ લોકો માટે કહેતો જો તમે MP40 વાપરતા હોય તો જ જોટા કેરેક્ટર લેજો, બાકી શોર્ટગન વાપરતા હોય તો જોટા કેરેક્ટર લેજો નહીં, બરાબર? તો આ વાત થઈ ગઈ જોટા કેરેક્ટરની. હવે ફરી કોઈ કોમેન્ટમાં એમના કહેતા ભાઈ હું જોટા લઉં કે કયો લો, બરાબર? તો યાર જોટાની વાત થઈ ગઈ. પછી વાત કરીએ સાનીની. તો યાર સાની કેરેક્ટર એવું છે કે તમને કિલ કરવાથી જે વેસ્ટનું છે લેવલ અપડેટ કરી દેશે, બરાબર? જે તમારું વેસ્ટનું લેવલ હોય એ થોડુંક વધારી દેશે. ધારો કે બીજા લેવલનું વેસ્ટ છે તો તમે 1-2 કિલ કરશો તો તમારો વેસ્ટ ત્રીજા લેવલ થઈ જશે, બરાબર? તો એનું કામ છે કે તમારે જે વેસ્ટ છે એનું લેવલ વધારી દેશે, બરાબર? તો યસ, તો જે મારે એવો કેરેક્ટર જોતો હોય જે વેસ્ટનું લેવલ વધારી દે કિલ કરવાથી, તો તમે સાની કેરેક્ટર લઈ શકો છો, બરાબર? તો આ થઈ ગઈ સાની કેરેક્ટરની વાત. પછી વાત કરીએ તો A124, બરાબર? તો જો તમારી પાસે આલોક ના હોય તો A124 લઈ લેજો, કેમકે એની એબિલિટી છે આલોકને લગતી છે, બરાબર? આલોકને થોડીક કે લગતી મગતી છે, બરાબર? તો યસ, જો તમારી પાસે આલોક ના હોય તો જે આવી A124 લઈ લેજો. અને આ એક એક્ટિવ કેરેક્ટર છે, બરાબર? એટલે આનું સ્કિલ તમારે ટચ કરીને એક્ટિવ કરવું પડશે. ટચ કરશો એટલે જે તમારી HPમાં જે EP છે મશરૂમની અથવા જે PD કલેની EP હોય એ સીધી HPમાં આવી જશે, બરાબર? તો આ થઈ ગઈ A124ની વાત. તો બીજા કેરેક્ટરની વાત કરીએ તો બીજો કયો લેવા જેવો છે, તો તમે જોઈ શકો છો કે લોરા તમારી પાસે હશે. બાકી વાત કરીએ રફેલની, તો રફેલ એક સાયલેન્સર કેરેક્ટર છે, જે તમારી પાસે મઝલ હશે તો પણ જે તમે એનું સ્કિલ એક્ટિવ સ્કિલ કેરેક્ટર છે, બરાબર? તો એ ટચ કરીશો એટલે તમારી જે ગોળીઓને છે અવાજ નહીં, બરાબર? થોડીક અપૂરતો. પછી જે મોકો એ તમને ગોલ્ડમાંથી મળી જાય, હે તો ગોલ્ડમાંથી મળી જાય, પલોમાં ગોલ્ડથી મળી જાય. પછી વાત કરીએ તો જે આ બધા નકામા કેરેક્ટર મેક્સિમની કંઈ જરૂર નથી, બરાબર? ક્લા, મેગ્યુલ, એન્ટોનિયો, નિકિતા એ પણ તમારે ગોલ્ડમાંથી મળી જાય, બરાબર? તો એની કંઈ જરૂર નથી. પછી વાત કરીએ તો કેલી, જોસેફ, એટલે સોરી એન્ડ્રુ, પછી આ કયો છે ફોર્ડ, ઈ અને એડમ, એ બધા તમારી પાસે હશે જ, બરાબર? પછી વાત કરીએ તો ક્લુ નથી મળવાનું, બરાબર? કપિલા પણ એક ઠીકઠાક કેરેક્ટર છે, તમે એની એબિલિટી જોઈ શકો છો જે કંઈક ચકડા જેવું બનાવશે, બરાબર? એની અંદર તમને ડેમેજ ઓછો પડશે એવું કહે છે, તો એ લેવાની જરૂર નથી, બરાબર? હું તો કહું તો A124 લઈ લેજો બને હોય તો, જો તમારી પાસે આલોક ના હોય તો, બરાબર? પછી વાત કરીએ તો લુકીટાનસ મળવાનો, સ્ટેફીની, નોટોરા કદાચ મળીએ તો મળે, પણ એનું કંઈ એબિલિટી સારી કહે છે એને, બરાબર? એ લેવાની જરૂર નથી. પછી વાત કરીએ તો એલવારો લેવાની જરૂર નથી, એ ખાલી બોમ્બનો ડેમેજ વધારી આપશે, બરાબર? બાકી જોસેફ, યસ, એક જોસેફ લેવા જેવો કેરેક્ટર છે, કેમકે એની એબિલિટી એવું છે કે ધારો કે હું તમને એબિલિટી બરાબર ડિટેલમાં સમજાવતો, તો તમે દોડતા જતો અને તમને ઓચિકતાનો ડેમેજ પડ્યો, તો તમારી સ્પીડ ઓચિકતાની છે, જ્યાં સુધી ડેમેજ પડે છે ત્યાં સુધી તમારી સ્પીડ છે 16% વધી જશે, મેક્સ લેવલની વાત કરો, બરાબર? જ્યાં સુધી તમને ડેમેજ પડતો રહેશે, ધારો કે તમને કોઈ લોંગ રેન્જની ગનથી મારે છે, બરાબર, સ્કારથી, તો તમારી સ્પીડ છે 16%, એટલે દોડવાની વધી જશે, એટલે તમને તમારી જે સ્પીડ છે થોડીક ફાસ્ટ થઈ જશે, બરાબર? તો આ થઈ ગઈ જોસેફ કેરેક્ટરની વાત. એ પણ તમે લઈ શકો છો જો તમારી પાસે બીજા એક કેરેક્ટર હોય તો, બરાબર? તો વાત કરીએ તો કારોલિનની, તો એનાથી ખાલી શોર્ટગનની મૂવમેન્ટ સ્પીડ વધે, બરાબર? એ પણ તમે લેવો તો લઈ લેજો. વુકોંગ પણ નામી કેરેક્ટર છે, તમે જાળી બની જશો, કંઈક ઇમરજન્સી એવું હોય ત્યારે ભાગ વધે, બરાબર? જાળી બની તમે છાનમુના નીકળી જાય, બરાબર? તો વુકોંગ પણ લેવા જેવો છે. બાકી તમે જોઈ શકો છો મીશા અને
ઓલિવિયા તમને ગોલ્ડમાં મળે છે બરાબર. તો યસ આથી ફૂલ ડિટેલ વિડીયો એક્સપ્લેન તમારે કયો કેરેક્ટર લેવો જોઈએ. હવે કોઈ કોમેન્ટ કરી ના કહેતા પ્લીઝ ભાઈ કયો કેરેક્ટર લો બરાબર, તો મને રિપ્લાય ના કરી શકો એટલે તમને એવું લાગે ભાઈ આ રિપ્લાય નથી કરતો બરાબર. તો યાર એવું નથી, હું બધા લોકો રિપ્લાય ના કરી શકું બરાબર, તો એની માટે સોરી. તો યસ એ કહું તો જો તમારી પાસે બીજા કેરેક્ટર હોય તો લઈ લેજો તમને જે ઠીક લાગે બરાબર. બટ ટોટલી એક્સપ્લેન કરી દીધું છે કયો તમે કેવા પ્લેયર છો અને તમારા માટે કયો કેરેક્ટર બેસ્ટ રહેશે બરાબર. તો યસ આ હતું આજના વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું ફ્રી ફાયર આગલા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.